એમાંથી એકને પસંદગી કરવામાં આવે છે જે પ્રમુખ અને
નગરપાલિકાનું અધ્યક્ષ પદ એટલે જે બધા એની નીચે જે બધા ગામ આવતા હોય છે બરોબર તમામ પ્રકારનો બીજો બધો જે એની નીચે વહીવટ કરવાનો હોય છે તે પોતે સંભાળે છે કોણ તો કે પ્રમુખ હવે આપણે જોઈએ કે નગરપાલિકાની રચના તો થઈ ગઈ 28 સભ્યો એમાંથી 50% કોણ તો કે સ્ત્રીઓ અને એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની આપણે ચૂંટણી કરી ને એટલે એમાંથી આપણે પસંદગી કરી લીધા એ બધું થઈ ગયું આ જે પ્રમુખ છે એ એના શું છે તો કે વડા છે કોના નગરપાલિકા હવે આપણે આપણે નગરપાલિકાની સ્થાપના થઈ ગઈ બરોબર છે પણ હવે આપણે એનો વહીવટ કેવી રીતે સંભાળવાનો એનો એનો વહીવટ કોણ કરે કેટલા બધા ડોક્યુમેન્ટ આવતા હોય કેટલા બધા દાખલા કરવાના હોય આ છે તે છે ઘણું બધું કામ હોય છે તો આ જે વહીવટ સંભાળવાનો કોણ છે તો કે વહીવટી વડા ચીફ ઓફિસર ખાસ યાદ રાખવાનું નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર હોય છે જેની પસંદગી રાજ્ય સરકાર કરતી હોય છે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે ચીફ ઓફિસરની પણ એક્ઝામ હોય છે એમાં જે ઉમેદવાર પાસ થાય એનું ફરી વખત પાછું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે છે પછી એની પસંદગી કરવામાં આવે છે એ છે એ નગરપાલિકાનો શું કરે છે તો કે વહીવટ સંભાળે છે તો ખાસ યાદ રાખવાનું કે નગરપાલિકાના વડા કોણ છે તો કે પ્રમુખ છે પણ નગરપાલિકાના વહીવટી વડા તમામ પ્રકારનો વહીવટ કોણ કરે છે તો કે ચીફ ઓફિસર કોણ કરે છે તો કે ચીફ ઓફિસર કરે છે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક અને વિવિધ સમિતિઓની શું કરે છે તો કે રચનાઓ કરે છે જેવી રીતના આપણે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં જોયું તેવી જ રીતના આમાં સેમ હોય છે કે વિવિધ સમિતિઓની રચના કરે છે ને એ જે સમિતિ હોય એને કે અધ્યક્ષ રાખે છે એ બધા અધ્યક્ષ પાસેથી કામ કરાવવાનું કાર્ય કોનું હોય છે તો કે ચીફ ઓફિસરનો હોય છે પાણી સમિતિ નાણાં સમિતિ મહેસૂલ સમિતિ બરાબર આવી બધી અલગ અલગ પ્રકારની સમિતિઓ રચના કરવામાં આવેલી હોય છે શિક્ષણ સમિતિ હવે આપણે જોઈએ કે નગરપાલિકાનું કાર્ય શું છે તો કે પાણી સફાઈ શિક્ષણ સાંસ્કૃતિક ભવનો બગીચાઓની વ્યવસ્થા જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી ઘણું બધું કાર્ય કરવાનું હોય છે પોતાના નગરમાં લોકોને પાણી એમ કે છે પીવા લાયક પાણી ચોખ્ખું મળી રહે પૂરતું પાણી મળી રહે સફાઈની જવાબદારી બરોબર છે કે શેરી રસ્તા છે બધા ચોખ્ખા રહેવા જોઈએ શિક્ષણની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ પણ રચના કરવામાં આવેલી હોય છે સરકારી શાળાઓ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ હાઈસ્કૂલ એટલે શું આપણે કહીએ કે ઉચ્ચતર આપણે કહીએ કે માધ્યમિક શાળાઓની રચના એને કરવાની હોય છે સાંસ્કૃતિક ભવનોની રચના કરવાની કે જેમાં કોઈ પણ સાંસ્કૃતિક કાર્ય છે એ થતું હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં તમે ઉજવી શકો બગીચાઓની વ્યવસ્થા મોટા નગર હોય એટલે બગીચા જોઈએ લોકોને હરવા ફરવા માટે બરોબર છે જન્મ અને મરણની નોંધણી નગર આખા આખા નગરમાં કેટલા લોકો જન્મે છે કેટલા લોકોનું મૃત્યુ થાય છે તમામ નોંધણી આપણે નગરપાલિકામાં જઈને કરાવવાની હોય છે લગ્નની નોંધણી બરોબર છે આવું બધું કાર્ય કરવાનો હોય છે પછી આપણે જોઈએ કે નગરપાલિકા અને પૈસા ક્યાંથી આવે છે તો કે રાજ્ય સરકાર દ્વારા એને ગ્રાન્ટ મળતી હોય છે વિવિધ પ્રકારના વેરાઓ હોય છે વિવિધ પ્રકારના ટેક્સ હોય છે એ બધા બધો જે ફાળો છે એ ક્યાં જતો હોય છે નગરપાલિકામાં જતો હોય છે નગરપાલિકા જે છે એ એમ કે છે પોતાના નગરનો શું કરતી હોય છે તો કે વિકાસ કરતી હોય છે હવે તેવી જ રીતના આપણે મહાનગરપાલિકા વિશે જોઈ સભ્ય સંખ્યા વસ્તીના આધારે હોય છે એમાં નક્કી હોતું નથી કે આ લોકો 28 સભ્યો 25 સભ્યો 50 સભ્યો પણ 28 સભ્યોથી વધારે ત્યાં સભ્યો હોય છે વસ્તીના આધારે મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા હોય છે પણ મહાનગરપાલિકાનો કોઈ પણ સભ્ય હોય તેને આપણે કોર્પોરેટર કહીએ છીએ ખાસ યાદ રાખવાનું અથવા કાઉન્સિલર કહીએ છીએ કા આપણે કોર્પોરેટર કહીએ કા આપણે કાઉન્સિલર કહીએ છીએ કોને તો કે મહાનગરપાલિકાનો જે એમ કે છે કે સભ્ય હોય તેને અને એનો જે મહાનગરપાલિકાનો જે કોણ હોય વડો હોય તેને આપણે મેયર કહીએ છીએ અહીંયા આપણે પ્રમુખ કહેતા હતા અહીંયા આપણે શું કહીએ છીએ મહાનગરપાલિકામાં તો કે મેયર કહીએ છીએ જો બધું આડાઓ નથી દેખાતો જોતા જો ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકાઓ છે કેટલી મહાનગરપાલિકાઓ 8 અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા રાજકોટ જૂનાગઢ જામનગર અને ભાવનગર
टोटल कितनी महानगरपालिकाओं छे तो के 8 महानगरपालिकाओं छे जे आपणे याद राखवानी હવે આપણે જોઈએ કે વિવિધ એના જે વડાને મેલેટ છે ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે હવે આપણે જોઈએ કે એની રચના કઈ રીતના થાય મહાનગરપાલિકાની તો કે 75000 ની વસ્તીએ એક વોર્ડ રચવામાં આવે છે મહાનગરપાલિકા મોટું શહેર હોય એને મહાનગરપાલિકાનું નામ આપણે આપી શકીએ નાનું શહેર હોય તો એ છે નગરપાલિકા એથી નાનું જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત તો જો કે બધી જગ્યાએ બધા શહેરો છે કે જિલ્લા પંચાયતની વ્યવસ્થા તો હોય જ છે બરોબર છે કે 75000 ની વસ્તીએ એક વોર્ડ હોય છે અને એક વોર્ડમાં 4 સભ્યો હોય છે જેવી રીતના નગરપાલિકામાં હતું પણ એની જે નગરપાલિકામાં આવું કઈ એવું કઈ હતું નહીં કે આટલી વસ્તી હોય ત્યાં એક વોર્ડ આપણે આપી દેવાનો પણ જે મહાનગરપાલિકા જે છે એમાં 75000 ની વસ્તીએ એક વોર્ડની રચના કરવામાં આવે છે આ એક જે વોર્ડ છે એમાં કેટલા સભ્યો હોય છે તો કે 4 સભ્યોને એ જે વોર્ડ છે એની દેખરેખ રાખવાની હોય છે 50% મહિલા બેઠકો તો બધાયમાં હશે જ બરોબર છે 50% મહિલા બેઠકો બધામાં હોય છે સ્ત્રીઓને સારું એવું સ્થાન આપી દીધેલું છે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી મેયરની પસંદગી કરે છે જેવી રીતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થતી એવી રીતના મહાનગરપાલિકાના જે વડા છે એને આપણે મેયર કહીએ છીએ એ છે જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી જ એ તો બધાયમાં સરખું એમાં કોઈ અડચણ નથી અને 2.5 વર્ષ સુધી તે પોતાના હોદ્દા પર રહી શકે છે નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ છે 2.5 વર્ષ સુધી પોતાના હોદ્દા પર રહી શકે તેવી રીતના મહાનગરપાલિકામાં પણ જે મેયર હોય છે બરાબર એ 2.5 વર્ષ સુધી શું કરે છે તો કે પોતાના હોદ્દા ઉપર રહી શકે છે જે મેયર અને એના જે સભ્યો હોય છે તે હવે આપણે જોઈએ કે એનો વહીવટ કોણ સંભાળે જેવી રીતના તાલુકામાં કોણ હતું ચીફ ઓફિસર સોરી તાલુકામાં નહીં નગરપાલિકામાં ચીફ ઓફિસર હતું તેવી રીતના એમ કે છે મહાનગરપાલિકામાં કોણ તો કે વહીવટીવાળા મ્યુનિસિપલ કમિશનર આપણે અહીંયા રાજકોટમાં આપણે એમ કે છે કે આપણી જે મહાનગરપાલિકાની ઓફિસ છે ત્યાં કોમિક આપણે જાણવા માટે જવાય બગીચે ફરવા માટે વયા જાય પિક્ચર જોવા વઈ જાય વાં વયા જાય ત્યાં વયા જાય પણ આવા એકાદ સ્થળની મુલાકાત લ્યો તો તમને ખબર પડે કે શું છે ખાલી આપણે આપણે કોઈ તે પૂછવાનું નથી જોવાનું આપણે જાણવાનું કે કોની ઓફિસ ઓફિસ કઈ બાજુ છે કયો વિભાગ છે ત્યાં શું સંભાળવામાં આવે છે એમને બધું કઈ જાણતું નથી એટલે એના જે વહીવટી વડા કોણ છે તો કે મ્યુનિસિપલ કમિશનર જે શું કરે છે તો કે વિવિધ સમિતિઓની રચના કરે છે જેવી રીતના નગરપાલિકામાં હતું તેમ જ વિવિધ સમિતિઓની રચના કરે છે એમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ સમિતિ મહત્વની છે કે જે તમામ પ્રકારનો કારોબાર ત્યાં થતો હોય છે પૈસાની દેવાના લેવાના બરોબર જે બધા સરકારી કર્મચારીઓના પગારના આમ તેમ બધી વસ્તુ એટલે ટૂંકમાં તમામ પ્રકારનો કારોબાર ત્યાં થતો હોય છે વિવિધ જે સમિતિઓની રચના તો કરેલી જ હોય છે શિક્ષણ સમિતિ ને સ્વાસ્થ્ય સમિતિ ને આ છે તે જ આરોગ્ય સમિતિ ને સફાઈ સમિતિ પણ એમાં મહેસૂલ સમિતિ પણ એમાં સૌથી વધુ મહત્વની સમિતિ છે કારોબારી સમિતિ આ બધી સમિતિઓની રચના કોણ કરે છે મ્યુનિસિપલ કમિશનર કોણ કરે છે તો કે મ્યુનિસિપલ કમિશનર જે વહીવટી વડા છે ક્યાંના મહાનગરપાલિકાના હવે આપણે જોઈએ કે કાર્ય શું કરે છે તો કે સ્વચ્છતા નગરપાલિકામાં સ્વચ્છતા જળવાઈ દીએ બરોબર છે જો ઘણા બધા આપણને ખબર છે કે આપણે રસ્તાઓ સાફ કરવા માટે કચરો લેવા માટે રોજ રોજ ડેલી માટે આવતા હોય ઝાડવા વાળા છે તે છે ત્યાર પછી કોઈ પણ જાતની બીમારી આવવાની હોય તો એમ કે છે કે કોર્પોરેશન વાળા આવીને આપણને વિવિધ પ્રકારની દવાઓ પણ આપે છે પછી આપણે ડેલી ગમે ત્યારે મચ્છરનો ઉપદ્રવ આપણે એમ કે છે વિસ્તારમાં વધી ગયો હોય તો એ લોકો દવા છાંટવા પણ આવતા હોય છે આવા ઘણા બધા કાર્યો કરતા હોય છે આરોગ્યને લગતા શિક્ષણને લગતા પાણી વીજળી રસ્તા બગીચા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવાની ગમે ત્યારે ગમે હોટલમાં જઈને દરોડો પાડે ચાલો કે તમારા જે બધું શું કે ખાદ્ય સામગ્રી બનાવો છો એ કેટલા ટાઈમથી જૂનું છે અને કેટલું તમે વાસી છે એ વાપરો છો ઘણી વખત આપણે પેપરમાં વાંચતા હોય છે તો આવતું હોય છે કે આપે આ હોટલ છે ત્યાં એમ કે છે કે આરોગ્યના દરોડા પડ્યા કે કોર્પોરેશનના દરોડા પડ્યા એના જે સભ્યો છે એ ત્યાં ચકાસણી કરવા માટે જતા હોય છે કે આ જે હોટલના માલિક છે એ લોકોને કેવું ખાવાનું આપે છે બરોબર જન્મ મરણની નો
નોંધાવું તમામ પ્રકારનું આખ્યાના મહાનગરપાલિકામાં લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની એનું ધ્યાન કોને રાખવાનું હોય છે તો કે મ્યુનિસિપલ કમિશનર કે એની નીચે અલગ અલગ સમિતિઓની રચના કરે છે અને અલગ અલગ એના વડા એના જે અધ્યક્ષ એના જે વડા છે એમાં એની નિમણૂક પોતે કરતા હોય છે બરોબર છે હવે આપણે નગરપાલિકા મહાનગરપાલિકા વિશે જોઈ લીધું હવે આપણે જોઈએ કે તાલુકાલિકા જે મામલતદાર હોય છે મામલતદાર ઓફિસે આપણે જતા હોઈએ છીએ કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે ખેડૂત હોય તો 7-12 ની નકલ ને આ છે તે છે કૂપન કઢાવવાનું ઘણા બધા એવા કાર્યો હોય છે તો એમાં કોની સાઇન જોઈએ મામલતદારની સાઇન જોઈએ ત્યાર પછી આપણે બધા એમ કહે છે કે વિદ્યાર્થીઓ છીએ તો આપણે પણ આપણું સામાજિક ઓબીસી માં આવતો હોય ને સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગનું ડોક્યુમેન્ટ ને આ રીતે ઘણા બધા ડોક્યુમેન્ટ કઢાવવાના હોય છે જે કોણ તો કે મામલતદાર દ્વારા આપણને મળતા હોય છે જે તાલુકાના વહીવટી વડા છે તાલુકાના વહીવટી અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે જીપીએસસી ની પરીક્ષા લેવામાં આવે છે અને એમાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય એને એનું ફરી વખત પાછું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે લેખિત પરીક્ષા મૌખિક પરીક્ષા ઇન્ટરવ્યુ એમાં પછી જે પાસ થાય એને મામલતદાર તરીકે એની પસંદગી કરવામાં આવે છે કોના દ્વારા તો કે સરકાર દ્વારા એમને મામલતદારનું પદ આપણે હાંસલ થઈ શકતું નથી સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે કોણ તો કે મામલતદાર મામલતદારની નીચે 50 ગામ કે તેથી વધુ ગામ આવતા હોય છે ટૂંકમાં એક એક તાલુકાએ મામલતદારની નિમણૂક થયેલી હોય છે બરાબર છે જે એ તાલુકાની નીચે જે ગામ આવતા હોય એની તમામ પ્રકારની દેખરેખ પોતાને રાખવાની હોય છે ખેતીને લગતી હોય કોઈ પણ હોય બરાબર છે એમાં એ પોતે શું કરતા હોય છે તો કે દેખરેખ રાખતા હોય છે અને તેને તાલુકા ન્યાયાધીશ એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કલેક્ટરને સીધી રીતે જવાબદાર પણ હોય છે તાલુકા ન્યાયાધીશ તરીકે પણ તેનું એમ કે છે કે પણ ઓળખવામાં આવે છે કે જે એમ કે છે ન્યાયનું પણ કાર્ય કરતા હોય છે મતદાર યાદી તૈયાર કરાવી ચૂંટણી યોજવી પ્રમાણપત્રો અથવા દાખલા અપાવવા કુદરતી આપત્તિ સમયે બચાવવા આવી બધી કામગીરી મામલતદારની હોય છે શું તો કે મતદાર યાદી તૈયાર કરાવી જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે એમ કે છે કે કેટલા લોકો મત આપી શકશે આ છે તે છે એ બધી યાદી તૈયાર કરાવવાની ચૂંટણી યોજવાની હોય છે બરોબર છે આપણે જ્યારે એમ કે છે કે તાલુકા પંચાયતના સભ્યોની પસંદગી કરવાની હોય તો ત્યારે ચૂંટણી યોજવાની હોય છે એ કાર્ય કોણ કરતું હોય મામલતદાર કરતું હોય છે ગામમાં પણ ચૂંટણીઓ કરવાની હોય છે એની તમામ પ્રકારની જવાબદારી મામલતદારની હોય છે પ્રમાણપત્રો અને દાખલા અપાવવા આપણે આપણા જાતિના પ્રમાણપત્રો છે બરોબર વિવિધ પ્રકારના જે બધા દાખલાઓ છે એ બધા કઢાવવા માટે મામલતદારની સાઇન જરૂરી હોય છે કુદરતી આપત્તિ સમયે બચાવ બરોબર ગામમાં એમ કે વધારે વરસાદને લીધે પૂર આવવાનું હોય તો કોઈ પણ ગામ છે એ એમ કે છે નદી કિનારે હોય તો એનું સ્થળાંતર કરવાની જવાબદારી મામલતદારની હોય છે બીજું એમને વધારે પડતું વાવાઝોડું એવું હોય તો નુકસાન થયું હોય તો એ જે એમની છે લોકો છે એનો એનો એમ કે છે બચાવ કરવાનું કાર્ય કોનું છે તો કે મામલતદારનું છે આવી તમામ પ્રકારની જવાબદારી કોણ ઉઠાવે છે તો કે મામલતદાર હવે આપણે જોઈએ કલેક્ટર જે જિલ્લા લેવલે જિલ્લાના વહીવટીવડા તાલુકાના વહીવટીવડા મામલતદાર જિલ્લાના વહીવટીવડા કલેક્ટર બરોબર કલેક્ટર ઓ જિલ્લાના વહીવટીવડા કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેશન બરોબર કે ચૂંટણી અધિકારીનું કામકાજ સંભાળે છે જેવી રીતના મામલતદારની પસંદગી રાજ્ય પરીક્ષા દ્વારા એટલે છે કે જાહેર ગુજરાત જાહેર સેવા દ્વારા જીપીએસસી દ્વારા લેવામાં આવતી તેવી રીતના આવે છે તેવી રીતના કલેક્ટરની પરીક્ષા પણ યુપીએસસી બરોબર છે એના દ્વારા એમ કે છે કે લેવામાં આવે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી પાસ કરવું સહેલી વાત નથી યુપીએસસી જીપીએસસી રાજ્ય કમિશનર ગમે એવી પરીક્ષા પાસ કરવી સહેલી વસ્તુ નથી એટલે તમને તમને ત્યાંથી કહીએ કે આમાં ધ્યાન આપો એમાં તમામ પ્રકારના એમ કે છે બધા એમ કે છે કે વિષયના પ્રશ્નો એમાં આવરી લેવામાં આવતા હોય છે જનરલ નોલેજ હોય છે જનરલ નોલેજ એટલે સામાજિક વિજ્ઞાન બરોબર છે ત્યાર પછી બીજું શું તો કે કરંટ અફેર હોય છે કે આપણા જે અત્યારે શું કઈ કઈ માહિતી બનતી હોય છે રોજ રોજ પેપર આપણે વાંચવાના તો આપણને ખબર પડે છે પડે કે આપણા રાજ્યમાં આપણા દેશમાં શું ચાલી રહ્યું છે
English, ગણિત બરોબર છે તે પછી રીઝનિંગ આવું બધું એમાં આવતું હોય છે ના બધાય કલેક્ટર અને મામલતદાર ના બધાય શું કાર્ય કરતા હોય છે એની એમ કે છે કે પદવી કોણ અપાવતું હોય છે આવું બધું એમાં આવતું હોય છે એમનામાં પરીક્ષા પાસ થતી નથી બરોબર છે એટલે એમ કે છે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે ચૂંટણી અધિકારીનું કામ સંભાળે છે રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક થાય છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ બરોબર છે જેવી રીતના આમાં ગુજરાત જાહેર સેવા આયોગ હતું બરોબર કે છે આપણા ગુજરાત રાજ્યમાં જ એની જે હોય છે પરીક્ષા હોય છે અને આ તો કેન્દ્ર લેવલની હોય છે કલેક્ટરની પરીક્ષા તો કેન્દ્ર લેવલની હોય છે જે ખૂબ જ હાર્ડ હોય છે ખૂબ એમાં મહેનત કરવી પડે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે છે દ્વારા એની ભરતી કરવામાં આવે છે એમાં પણ વિવિધ પ્રકારની પરીક્ષા હોય છે લેખિત ને મૌખિક ઇન્ટરવ્યુ ના બધું હોય છે કે જેના દ્વારા એની પસંદગી કરવામાં જે પાસ થાય એની પસંદગી કરવામાં આવે છે વહીવટની કાર્ય શું કરે છે તો કે વહીવટની વ્યવસ્થા જાળવવાનું બરાબર કે જે એમ કે છે કે જિલ્લામાં જે તમામ પ્રકારની વહીવટ હોય છે એમાં એની જે વ્યવસ્થા જળવાઈ ગઈ એ પોતે જોવે છે જીવન જરૂરી ચીજની અછત ન થાય પોતાના જિલ્લામાં બરાબર છે એનું એને ધ્યાન રાખવાનું કલેક્ટર સમગ્ર જિલ્લાના વડા હોય છે જિલ્લા સ્તરે તમામ વિભાગોનું સંકલન કરવાનું હોય છે જિલ્લા સ્તરે તમામ જે વિભાગો જે એમ કે છે કે સમિતિઓ હોય છે અલગ અલગ પ્રકારના જે વિભાગો હોય છે એનું પોતે સંકલન એટલે એનું પોતે સંકલન એટલે કે સંચાલન કરવાનું હોય છે દરેક સમિતિના સચિવ વડા એટલે કે દરેક જે સમિતિ હોય છે એના એક એક અધ્યક્ષો હોય છે પણ એ જે બધા અધ્યક્ષો હોય છે એના સૌથી વડા સૌથી મોટા અધ્યક્ષ કોણ તો કે કલેક્ટર બરોબર છે કે આપણે જો ઘણા બધા એવા 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 પ્રમાણપત્રો હોય છે કે જેમાં એમ કે છે મામલતદાર નહીં પણ એમાં આપણે કલેક્ટરની સાઈન જેમ જો કે હવે તો મામલતદારને હોતા છે એ આપી દીધેલા હોય છે પણ ઘણા એવા ડોક્યુમેન્ટ હોય છે કે જે આપણે કલેક્ટર ઓફિસથી જ આપણે કઢાવી શકીએ બાકી આપણે કઢાવી શકીએ બીજી જગ્યાએથી બીજાના કોઈની સાઈન છે એ ચાલે નહીં અને તમામ પ્રકારની ચકાસણી થાય પછી જ આપણને છે એ દાખલો કે પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે બરોબર છે હવે આપણે જોઈએ લોક અદાલત બરોબર છે લોક અદાલતની રચના શું કામ કરવામાં આવી આપણને ખબર જ છે કે ભાઈ આપણી જે અદાલતો છે એના વિશે આપણે 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 જાણીએ છીએ તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત સર્વોચ્ચ અદાલત ભણીએ છીએ ને આપણે તો એવી જ રીતના આ એમ કે છે લોક અદાલતની રચના કરવામાં આવી છે નાનામાં નાની અદાલત લોક અદાલત પછી તાલુકા જિલ્લા એવી રીતના તો આજે લોક અદાલતની રચના શું કામ કરવામાં આવી જોઈએ આપણે તો કે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે ખાસ તો લોક અદાલત કોના માટે બનાવવામાં આવેલી છે ગરીબ અને સામાજિક રીતે પછાત લોકો જો અદાલતમાં કેસ કરવા માટે આપણે જવું હોય તો એમનું જવાતું નથી વકીલ રાખવો પડે એને અલગ અલગ પ્રકારની એની ફીસ આપવી પડે ને એટલે ઘણા બધા પૈસાનો એમાં ખર્ચ થતો હોય છે બધા છે એમ કે જે પૈસાને પહોંચી શકે નહીં સમયનો પણ હરહાર એમ કે છે કે બરબાદ આપવો થતો હોય સમય પણ બગડે તો જે બધા ગરીબ લોકો છે જે સામાજિક રીતે પછાત વર્ગના લોકો છે એને પણ કઈક કઈક મુશ્કેલીઓ તો હોય જ છે આવી જે પોતાના એમ કે છે કે પ્રશ્નો પોતે રજૂ કરવા માટે મોટી કોર્ટમાં ન જાય પણ કઈ અદાલતમાં જવાનું તો કે લોક અદાલતમાં જાય તો એટલા માટે સરકારે સરસ મજાની લોક અદાલતની વ્યવસ્થા કરેલી છે કોના માટે તો કે જે લોકો ગરીબ છે અને પછાત વર્ગના છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે છે બરાબર આવા લોકો માટે એમ કે છે લોક અદાલતની સ્થાપના કરેલી છે કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ કે જે કુદરતી આપત્તિ એમ કે આપણે કહીએ કે વાવાઝોડું આવ્યું હોય ભૂકંપ થયો હોય મકાન છે ગળી ગયું હોય તો હવે એમ કે મકાન પાછું આપણે બનાવવું છે તો પૈસા કોણ પાસે જ લેવા જાય મદદ કોણ કરે તો કે સરકાર કરે તો સરકારને કેવું તો પડે બરોબર છે આવી રીતના અરજી ક્યાં કરી શકો તો કે લોક અદાલતમાં કરી શકો
ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે. જેની આવક ઓછી છે, જે મોટી અદાલતમાં જાય તો ઘણા બધા પૈસાનો ખર્ચ થતો હોય છે, તો આવા જે બધા ખર્ચ છે એ ઓછો કરવા માટે આ અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. સમય અને ખર્ચની બચત અને બંને પક્ષોને સમાન ન્યાય આપવામાં આવે છે. જેવી રીતના તાલુકા અદાલત, જિલ્લા અદાલતમાં જેવી રીતના ન્યાયની પ્રક્રિયા છે, તેવી જ રીતના લોક અદાલતમાં પણ ન્યાયની પ્રક્રિયા તેવી જ છે. કોઈ પણ પક્ષને તેમાં નુકસાન જાતું નથી. જે વ્યક્તિ સાચા છે બરોબર, એને શું મળે છે? તો કે ન્યાય આપવામાં આવે છે. ગુજરાતમાં કાનૂની સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખવાનું, ગુજરાતમાં કાનૂની સત્તામંડળ એટલે કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા, આખી જે હાઈકોર્ટ છે એના દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે, કે જેના લીધે લોકો ત્યાં સરળતાથી ન્યાય મેળવી શકે છે, કોઈ પણ જાતના ખર્ચા વગર. કેસ માટે કોઈ ફી નથી જોયું ને, કેસ માટે કોઈ પણ પ્રકારની ફી નથી. બીજી અદાલતમાં તમે જાઓ તો એની અલગ અલગ પ્રકારની ફી હોય છે, વકીલને પૈસા દેવાના આ છે તે છે, ઘણી બધી પ્રોસેસ હોય છે, પણ આ જે લોક અદાલત છે એમાં કોઈ પણ જાતની ફી હોતી નથી. બંને પક્ષોને યોગ્ય ન્યાય દ્વારા સમાધાન કરી દેવામાં આવે છે. બંને પક્ષોને યોગ્ય રીતના ન્યાય મળે, જેનો વાંક હોય એને સજા મળે, અને જેનો વાંક ન હોય તેને શું મળે છે? તો કે ન્યાય આપવામાં આવે છે, કા પછી બંને વચ્ચે સમાધાન કરી દેવામાં આવે છે. આવી રીતના લોક અદાલત છે જે દરેક જિલ્લાએ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં શહેરી પ્રશાસન ભણ્યા. આપણે શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે આપણે અભ્યાસ કર્યો, કે જેમાં એની જગ્યાની રચના કઈ રીતના થાય, એનો વહીવટ કઈ રીતના થાય, એ કયા કાર્યો સંભાળે છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી મામલતદાર છે એ શું કાર્ય કરે છે, મામલતદારની નિમણૂક કોણ કરે છે, તાલુકા છે કલેક્ટર છે એની નિમણૂક કોણ કરે છે, એ શું કાર્ય કરે છે એના વિશે આપણે જોયું. ત્યાર પછી લોક અદાલત છે દરેક જિલ્લામાં કાર્યરત છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો આપણો પાઠ છે અહીંયા પૂરો થઈ જાય છે. હું આશા રાખું છું કે આપણો પાઠ છે સારી રીતના સમજાઈ ગયો હશે. એમાં આપણે પંચાયતી રાજના બે આપણે પ્રકાર જોયા, ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. એમાં ગ્રામીણ પ્રશાસનમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે જોયું, અને શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. બીજું આપણને જાણવા માટે મામલતદાર, કલેક્ટર અને બીજું કોણ, તો કે લોક અદાલત શું કાર્ય કરે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. હું આશા રાખું છું કે પાઠ છે સારી રીતના સમજાઈ ગયો હશે. હવે આપણે નવા એમ કે છે કે વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.